નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ પાંચના પ્રશ્નોની વાત કરીશું અહીંયા પ્રથમ પ્રશ્ન જોઈએ એક બિંદુગામી બળો કોને કહે છે આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો હવે અહીંયા શબ્દ જ વાપરેલો છે એક બિંદુગામી અહીંયા માની લો કે કોઈ એક પોઈન્ટ છે આ પોઈન્ટ કોઈક બિંદુ તરીકે આપણે વિચારીએ તો કોઈ એક બળ આ દિશામાં લાગતું હોય કોઈ એક બળ આદિશામાં લાગતું હોય કોઈ એક બળ આદિશામાં લાગતું હોય કે કોઈ એક બળ આદિશામાં લાગતું હોય તો આ રીતે જો કોઈ બળોની કાર્યરેખાઓ પસાર થતી હોય અને એ એક જ બિંદુમાંથી પસાર થઈ જઈ રહી હોય તો આવા બળોને એક બિંદુગામી બળ કહે છે હવે સમજીએ કે માની લો કે આ એક પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર એક ફોર્સ આમ બીજું ફોર્સ આમ લાગે છે તો અહીંયા કાર્યરેખા એટલે શું તો એના તમે પાછળ પણ લંબાવી શકો આ રીતે આગળ પણ લંબાઈ શકો એટલે અહીંયા આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર જે બળો લાગી રહ્યા છે એના આપણે કેવા બળો તરીકે ઓળખીશું એક બિંદુગામી બળ તરીકે તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે તેના પરનું ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોય આ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કે એક્સટર્નલ ફોર્સ શૂન્ય હોય પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આ સ્થિતિમાં કણ કાં તો સ્થિર રહે અથવા અછળ વ્યક્તિ ગતિ કરે બરાબર તો કણ કાં તો સ્થિર રહેશે કાં તો અછળ વ્યક્તિ ગતિ ચાલુ રાખશે જ્યારે કણ પર એક જ બાહ્ય બળ એફ લાગે તો તે પ્રવેગી ગતિ કરશે એટલે માની લો કે આ એક બ્લોક છે આ બ્લોક ઉપર જનરલી જે ફોર્સીસ લાગે છે એક ફોર્સ અહીંયા છે જે વજન બળ છે એક બળ ઉપર લાગે છે જેને આપણે લંબળ કહીએ છીએ કોઈ એક ફોર્સ અહીંયા લાગતો હોય આ દિશામાં દોરીથી બાંધીને ખેંચવામાં આવતો હોય તો આ જે ફોર્સ છે એની અસર હેઠળ આ બ્લોકની ગતિ આ ડાયરેક્શનમાં થશે તો એ પ્રવેગી ગતિ કહેવાય સીરતુન ગતિ કરવાનું ચાલુ કરે છે એટલે પ્રવેગી ગતિ કરે છે અને તે સંતુલનમાં રહી શકતો નથી આ બે બળો એકબીજાને કેન્સલ કરે છે પણ આ બળ કેન્સલ કરતું નથી એટલે આ બળની અસર હેઠળ એ ગતિ કરે છે તો આ રીતે પ્રવેગી ગતિ ક્યારે થાય તો કે બાહ્ય બળ લાગે ત્યારે હવે આપણે અહીંયા સંતુલન અવસ્થાની વાત કરતા હોય તો જ્યારે કણ પર બે બાહ્ય બળો એફ વન અને એફ લાગતા હોય અને સંતુલન સ્થિતિ હોય તો સીગમા એફ સદીસ બરાબર ઝીરો હવે આનો મતલબ બધાય સમજી લેવાનો છે કે એફ સદીશ બરાબર ઝીરો એટલે એફની ડાયરેક્શનો મહત્ત્વ ધરાવે છે અને એફ સદીસનો મતલબ કરીશું એફ વન સદીશ વધતા એફ ટુ સદીશ એફ થ્રી સદીશ જેટલા પણ સદીસો હોય એ બધાનો કુલ સરવાળો શૂન્ય તો અહીંયા એફ વન પ્લસ એફ બરાબર ઝીરો કારણ કે બે છે ત્રણ હોત તો એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી બરાબર ઝીરો કરે જેટલા પણ હોય એ બધાનો સરીસ સરવાળો શૂન્ય થાય છે તો હવે આના માટે આવું લખી શકાય આ સ્ટેપ ઉપરથી ડાબી બાજુ લઈ જઈએ જમણી બાજુ ડાબી બાજુથી તો માઇનસ થાય તો એફ વન સરીસ બરાબર માઇનસ એફ ટુ અને આ પરિસ્થિતિ આકૃતિમાં આપણે દર્શાવી શકીએ છીએ આ રીતે જોઈ શકાય છે કે એફ વન સરીસ આ ડાયરેક્શનમાં છે તો એફ ટુ સદીશ એની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનો હોય હવે એને આ રીતે પણ બતાવાય એફ વનની ડાયરેક્શન એમના એમ રાખી અને એફ ટુની ડાયરેક્શન પણ એમના એમ રાખી પણ સામસામે બતાવે આ આકૃતિ અને આ આકૃતિ બંનેમાં શું ફેર છે તો અહીંયા બે બળોની ડાયરેક્શન આ રીતે સામ સામે બતાવેલી છે હકીકતમાં બંને આકૃતિ એક જ વસ્તુ રજૂ કરે છે કારણ કે દિશાઓ ઉપરથી તમે જોઈ શકો છો તો આમ કણ પર બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં જોઈએ જ્યારે ત્રણ બળો લાગતા હોય કણ પર ત્યારે શું પોઝિશન મળશે તો એની પણ સિચ્યુએશન થોડીક સમજી લઈએ ત્રણ બળો લાગે છે એફ વન એફ ટુ અને એફ થ્રી સરીસ અને એમની દિશાઓ પણ આપણને અહીંયા આપી દીધેલી છે આ રીતે છે એફ વન એફ ટુ અને એફ થ્રી એટલે આની અંદર જુઓ તમે એફ વન એફ ટુ અને એફ થ્રી હવે આ જે ત્રણ બળો છે એ બળોની સંતકણ સંતુલનમાં રહેતો હોય તો સીગમાં એફ બરાબર ઝીરો કન્ડિશન લાગુ પડે અને એનો મતલબ થાય કે એફ વન પ્લસ એફ પ્લસ એફ થ્રી સરીસનો સરવાળો શૂન્ય થાય અને એની ઉપરથી તમે શું કહી શકો તો કે એફ થ્રી સરીસ બરાબર એફ વન એફ ટુને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જશે ઋણ થશે અને ઋણ નિશાનીને બહાર કાઢી લઈશું તો માઇનસ કૌશમાં એફ વન પ્લસ એફ ટુ થશે આ મેથેમેટિકલ સ્ટેપ આ પરિસ્થિતિ આકૃતિમાં કઈ રીતે સમજી શકાય તો આકૃતિની અંદર મિત્રો તમે સમજો અહીંયા કે આ જે આકૃતિ આપેલી છે એની અંદર આજે ત્રણ સદીશો છે એફ વન સદીશ એફ ટુ સદીશ તો આનો પરિણામી સદીશ કેવી રીતે મળે તો કે આનો પરિણામી સદીશ આપણે સબાચાની રીતે મેળવીએ તો એફ વનને સમાંતર હોય એવી એક રેખાખંડ દોરવો પડે એફ ટુને સમાંતર હોય એવું એક રેખાખંડ દોરવો પડે અને આનો જે વિકર્ણ મળે એ શું આપે તો કે આ વિકર્ણ જે છે એ આપણને શું આપશે આ બંને સદીસોનો પરિણામી સદીશ એટલે એફ વન પ્લસ એફ એ અહીંયા મળ્યો ને જે ડ્રો કર્યું અને એ જ એફ વન પ્લસ એફ જેટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશામાં આપણને એફ થ્રી સદીશ અહીંયા પ્રાપ્ત થાય છે એટલે આ જે મળે છે એફ થ્રી એ શું આપે છે માઈનસ એફ વન પ્લસ એફ ટુ કારણ કે વિરુદ્ધ દિશા છે બરાબર તો ઋણ નિશાની લખવા પાછળનું કારણ પણ ખબર પડે છે અને આ કન્ડિશનમાં કણ શું કહેવાય તો કે કણ સંતુલનમાં છે એમ કહી શકાય તો આ આકૃતિ તમે આ રીતે બનાવી શકો છો હવે તમે જુઓ અહીંયા કે કોઈ પણ જે સદીસો છે બરાબર એનું જો એક્સટર્નલ ફોર્સ પરિણામી બાહ્યબળ શૂન્ય થતું હોય તો એ જે બધા બળો છે એ એક બિંદુગામી બળોમાંથી જ પસાર થતા હશે કારણ કે તો જ એ કણ પરિણામી અસર અનુભવે નહીં એટલે સંતુલનમાં રહેલા કણ પર લાગતા ત્રણ બળો જે આકૃતિમાં દર્શાવે છે એના સદીસો પરથી વડે બતાવે છે અને એના ઉપરથી આપણને આવું મળે છે પરિણામ તો વ્યાપક રીતે તમે આને અને તમે વ્યાપક રીતે જ્યારે લેશો તો વ્યાપક સ્વરૂપે તમે આ જે સમીકરણ છે એના આ રીતે લખી શકો છો કે કેટલી પણ સંખ્યામાં બળો લાગતા હોય એ બળો એ બળોની જે આપણે સંખ્યા ગણીએ છીએ એ ધારો કે એન સંખ્યા છે એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી પ્લસ એફ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય એટલે સિગમા એફનો મતલબ શું કરવાનો છે જેટલા પણ બળો લાગતા હોય એનો સદી સરવાળો શૂન્ય થાય છે આમ બળોનો સરવાળો મેળવવા માટે એન બાજુવાળા બંધ બહુ સ્કોણની બાજુ વડે તીરને ક્રમશ લઈ શકાય છે બરાબર અને હવે આપણે અહીંયા આના ત્રણ ડિવાઈડ ભાગ કરીએ એક્સઅક્સ વાય એક્સ અને ઝેડ અક્ષ તો મિત્રો તમને ખ્યાલ છે કે સદી રાશિ હોય એના ઘટકો પડે અને એ જે ઘટકો છે એના તમારે ધ્યાનમાં પણ લેવા પડે તો હવે જો સીગમા એફ બરાબર ઝીરો હોય સિગ્મા એફ સદીશ બરાબર ઝીરો હોય તો આની ઉપરથી તમે એવું પણ કહી શકો કે બળના એક્સ દિશાના ઘટકોનો સરવાળો શૂન્ય થાય બળના વાય દિશાના ઘટકોનો સરવાળો શૂન્ય થાય અને બળના ઝેડ દિશાના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય હવે આ જે મળેલું છે એફ વન સદીશ એફ વન એક્સ સરીસ પ્લસ એફ ટુ એક્સદીશ પ્લસ એફ થ્રી એક્સદીશ બરાબર ઝીરો એ રીતે એફ સદીસ એફ સદીસ એફ થ્રી વાય બરાબર ઝીરો અને એફ વન ઝેડ સદીસ પ્લસ ટુ ઝેડ પ્લસ એફ થ્રી ઝેડ બરાબર ઝીરો તો આ એફ વન એક્સ શું છે તો એફ વન સદીશનો એક્સ દિશામાંનો ઘટક એમ એફ વન વાય શું છે તો કે એફ વન સદીશનો વાય દિશામાંનો ઘટક અને એફ વન ઝેડ શું છે તો કે એફ વન સરીસનો ઝેડ દિશામાંનો ઘટક છે અને એ જ રીતે બાકીનાના ઘટકો તમે વિચારી શકો છો તો મિત્રો આની ઉપરથી આવું હોય સિગ્મા એફ સરીસ બરાબર ઝીરો હોય તો એની ઉપરથી ત્રણ બાબતો મળે છે આપણને સીગમાં એફએક્સ બરાબર ઝીરો સિગ્મા એફ વાય બરાબર ઝીરો અને સિગ્મા એફ ઝેડ બરાબર પણ ઝીરો એટલે આવું હોય આ કન્ડિશન મળતી હોય તો એની ઉપરથી તમે બીજી આ ત્રણ કન્ડિશનો લઈ શકો છો એટલે જ્યારે પણ એક બિંદુગામી વડો હોય અને કણ સંતુલનમાં રહેતો હોય તો એવી પરિસ્થિતિમાં આપણે આ બાબતને ધ્યાનમાં લઈ એક્ઝામ્પલની ગણતરી કરીશું જોઈએ હવે એક ઉદાહરણ એનું મિત્રો હવે તમે જુઓ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે પાંચ પોઈન્ટ છ આજે છઠ્ઠા નંબરનું જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર પાંચ પોઈન્ટ છમાં તમે જોઈ શકો છો કે એક આકૃતિ ડ્રો કરીને આપેલી છે મિત્રો આકૃતિવાળા જે પણ પ્રશ્નો પૂછાય એ બહુ ધ્યાનથી સમજવા જેવી બાબત આવે છે એમાં હવે આપણી જોડે અહીંયા એક છત છે એ છત ઉપરથી છ કેજી દળને બે મીટરની દોરીની લંબાઈ વડે લટકાવેલ છે એટલે આ રીતે સમજી લો કે શરૂઆતમાં આવું હતું અહીંયા એક છત છે ત્યાંથી એક દોરી લીધેલી છે નીચે એક બ્લોક બાંધેલો છે હવે આ જે બ્લોક છે આ બ્લોક ઉપર શું કરવામાં આવે છે દોરડાના મધ્ય બિંદુ પી એ પચાસ મીટરનું બળ સમખી દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે એટલે માની લો કે આ દોરડાનું મધ્ય બિંદુ છે તો અહીંયા એક ફોર્સ લગાડવામાં આવે છે આ દિશામાં આ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશું તો શું થશે તો આના જેવી આકૃતિ તૈયાર થશે ઉપરથી દોરી જે છે એ જે આ રીતે હતી સ્ટ્રેટ બરાબર અહીંયાથી આટલા સુધી સ્ટ્રેટ હતી હવે બળ લાગવાના કારણે એની જે પોઝિશન હતી એ થોડીક આમ ચેન્જ થશે આમ રહેવાની જગ્યાએ આમ થશે અને પછી આ પદાર્થ થી તો સીધો જ રહેશે એટલે આ પોઝિશન આમાં કન્વર્ટ થઈ જશે તો તમારે અહીંયા આવી આકૃતિનો કેવી રીતે બને છે એ પહેલાં સમજી લેવાનું છે કે ફોર્સ કેટલું લાગે છે અને કઈ દિશામાં લાગે છે તો કે દોરી ઉપર પચાસ મીટરનું બળ સમખીતી દિશામાં આ રીતે લાગે છે અને સમકી દિશામાં લાગતું જે બળ છે એની અસર થયા પછી દોરી આવી પોઝિશનમાં આવે છે પ્રશ્ન પૂછેલો છે કે સંતુલન સ્થિતિમાં સ્પષ્ટતા કરી દીધી બળો બધા જે લાગે છે એનું પરિણામ એ બળ ઝીરો થાય છે ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે હવે ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે એવો પ્રશ્ન પૂછેલો છે એટલે અહીંયા તમારે આ ઠીટા ફાઇન્ડ કરીને લાવવાનો છે આ ઉર્ધ્વ દિશા કહેવાય તો આ ખૂણો તમારે મેળવવાનો છે તો ઠીટા ફાઇન્ડ કરવાનો છે દોરડાનું દળ અવગણો અને ગુરુત્વપૂર્વક જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો તો સૌથી પહેલાં તો તમારે અહીંયા એક કામ એ કરવાનું છે કે જ્યારે આવા પ્રશ્નોનો જવાબ મેળવવાનો થાય એટલે બળોના સંદર્ભમાં એક ફ્રી બોડી ડાયાગ્રામ તૈયાર કરવાનો બળોનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે અહીંયા સમજીએ કે કેવી રીતે બને તો જે બળો લાગે છે એ બળોને પહેલાં તો ધ્યાનમાં લઈએ તો કેટલા આકૃતિમાં કેટલા બળો દેખાય છે તો સૌથી પહેલાં તો એક તણાવ બળ લાગે છે દોરડા ઉપર બીજું આવે છે બ્લોકનું વજન બળ આ બે બળો તમને સીધા ખબર પડે એવા છે અને ત્રીજું બળ છે જે સમખીત દિશામાં લાગે છે એ પચાસ ન્યૂટનનું બળ જે બાહ્ય બળ તરીકે આપણે અહીંયા બહારથી લગાડીએ છીએ તો તંત્ર ઉપર કયા કયા ફોર્સ લાગે છે તો તણાવ બળ વજન બળ અને પચાસ ન્યૂટનનું જે બળ છે આટલા બળો અસ્તિત્વ ધરાવે છે હવે કયા બળ કઈ દિશામાં છે એ સમજી લઈએ તો તણાવ બળ ખરું ને એ બંને ડાયરેક્શનમાં બતાવવામાં આવે છે બંને ડાયરેક્શનમાં તણાવ બળ રજૂ થાય છે બરાબર એટલે અહીંયા તમે જુઓ કે બે ડાયરેક્શનો બતાય છે ટી ટુની ત્યાર પછી ટી વનમાં પણ બે ડાયરેક્શન કારણ કે દોરીને તમે જો ખેંચશો ને કોઈ જગ્યાએ બાંધીને આ રીતે તો એ તણાવ બળ ઉપર પણ લાગશે અને એ નીચે પણ લાગશે એટલે તણાવ એ રીતે ક્રિએટ થાય છે તો અહીંયા આકૃતિમાં જે બળો છે એ ટી અને ટી કહીએ અને આ લગાડેલું બળ છે બરાબર પચાસ ન્યૂટન હવે આને આપણે રૂપાંતરિત કરી નાખીએ ફ્રી બોડી ડાયાગ્રામમાં એફબીડી કહીએ છીએ એને તો ફ્રી બોડી ડાયાગ્રામમાં બળો દર્શાવવાની વાત આવે તો પી બિંદુના સંદર્ભમાં કેટલા ફોર્સિસ કઈ રીતે ક્રિએટ થાય છે એ તમારે સમજી લેવાનું છે તો જેટલું વજન બળ હશે ડબલ્યુ એટલું જ તણાવ બળ એ નીચેના ભાગમાં ઉત્પન્ન થતું હશે એટલે અહીંયા કેટલું તણાવ લાગશે તો કે ડબલ્યુ જેટલું ડબલ્યુ ના જેટલો જવાબ ટી ટુનો થશે અને ત્યારબાદ આ જે ટીવન સરીસ છે એ ટીવન સરીસના બે ઘટકો પાડવામાં આવશે હવે ઘટકો કેવી રીતે પાડવા તો ટીવન સરીસના જે બે ઘટકો છે ટીવન સાઈન ઠીટા અહીંયા ટીવન જે બાજુમાં ઠીટા હોય ત્યાં કોસસીટા ઘટક આવે એટલે અહીંયા આ આ નહીં આવે આ ટી વન કો સીટા ટી વન અને ટી ટુ ફોર્સ જે છે એ નીચેની ડાયરેક્શનમાં કારણ કે અહીંયા ટી નીચે પણ બતાવે ઉપર પણ બતાવે અને પચાસ લીટરનું ફોર્સ જે સમખી દિશામાં લાગે છે તો આ જે તૈયાર થયો એના એફબીડી કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ હવે આ ડાયાગ્રામ બનાવવા પાછળનું કારણ શું તો આની ઉપરથી તમે કોઈ તંત્ર સંતુલન અવસ્થામાં ફોર્સ અનુભવતું હોય તો એની મદદથી તમે એક બાબત ક્લિયરલી સમજી શકો કે આ ફોર્સિસનો પરિણામી ફોર્સ ઝીરો છે તો એ આપણને અહીંયા જે પરિસ્થિતિ આપે છે એ આ મુજબ સમજી શકાય તો હવે તમારે આ જે ફ્રી બોડી ડાયાગ્રામ છે ત્રીજા નંબરનો આકૃતિમાં જે બતાવીએ છીએ એ ફ્રી બોડી ડાયગ્રામનો ઉપયોગ કરી આપણે બળોની અહીંયા વિચારણા કરીએ તો સૌથી પહેલું તો તમે અહીંયા જોઈ શકો છો કે ટી એ ટીવન કો સીટા જેટલું થાય અને એનો જે જવાબ છે એ ડબલ્યુ જેટલો છે આની ઉપરથી આની ઉપરથી તમને શું ખબર પડે છે ટી ટુનો જવાબ કેટલો છે તો કે ટી ટુ બરાબર ડબલ્યુ છે અને આ ટી ટુ તમે ડબલ્યુની મદદથી શોધી શકો છો ત્યારબાદ તમે ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આ બોડી ડાયાગ્રામ જે આપેલો છે આની ઉપરથી શું લખી શકો તો કે ટીવનનો જવાબ ટીવન કોટાનો જવાબ કોના જેટલો થાય તો કે ટી ટુ જેટલો થાય અને એ ડબલ્યુ જેટલા થશે એ જ રીતે ટીવન સાઇનથીટાનો જે જવાબ છે ટીવન સાઇન ઠીટા એ કોના જેટલા થશે તો કે પચાસ ન્યૂટન જેટલા થશે એટલે આ રીતે તમારે આ બાબતોને ધ્યાનમાં લેવાની છે બરાબર તો પહેલું સમીકરણ શું લખું હું અહીંયા ટી વન કોસ થીટા બરાબર ટી ટુ ટી વન કોસ થીટા બરાબર ટી ટુ હવે ઉર્ધ્વ દિશાના ફોર્સ અને અધો દિશાના ફોર્સ પરિણામી બળ ઝીરો હોય તો સરખા હોય એ રીતે પણ સમજી શકાય ડાબી બાજુનું બળ અને જમણી બાજુનું બળ એ પણ સરખા થાય એટલે ટી વન સાઈન અને અહીંયા આવશે પચાસ ન્યૂટન તો આ બે સમીકરણ તમને બનાવતા આવડવા જોઈએ પહેલાં તો હવે જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદરથી આપણે આ બે સમીકરણ બનાવ્યા પછી એની કિંમતો મૂકી દઈએ તો ટી ટુ બરાબર એમજી વજન બળશે તો છ ગુણ્યા દસ કરશું એટલે સાહીઠ ન્યૂટન મળશે પી બિંદુ પર તણાવ T1 ટી બે ઘટકો સિરોલમ ઘટક T1 વન કોસિટા ટી સમતોલે સમતો અને સમકીત ઘટક T1 વન સાઈન્ટિટા જે પચાસ ન્યૂટન બંને સમતો તો એના ઉપરથી આ બે સૂત્રો હમણાં આપણે બનાય આકૃતિ પરથી તે લખાય હવે અહીંયા જે ટી કોસિટા બરાબર છે અને ટી કોસિટા બરાબર અહીંયા આવશે ટી વેલ્યુ ભરીશું એટલે એ સાઈઠ મૂકી દઈએ તો ટી કોસિટા બરાબર નંબર એક આપીને છોડી દઈએ અને ત્યારબાદ ટી વન બરાબર છે જ તો હવે મિત્રો તમારે અહીંયા બંનેનો ગુણોત્તર લઈએ આ બે જે સમીકરણ મળ્યા એ બે સમીકરણનું શું કરી દઈએ ગુણોત્તર લઈ લઈએ તો એક આ સમીકરણને ધ્યાનમાં લઈએ અને એક આ સમીકરણને ધ્યાનમાં લઈએ આ બે સમીકરણનો ગુણોત્તર લઈશું તો ટીવન સાઇન ઠીટા ભાગે ટીવન કો અહીંયા આવશે ટીવન સાઈન ઠીટા અહીંયા આવશે ટીવન કોઈટા તો એનો જવાબ મળ્યો ટીવન ટીવન નીકળી જશે સાઇન ઠીટા બાય કોસ હિટા બરાબર ફાઇવ બાય સિક્સ અને એને શું કહેવાય ટેન ઠીટા કહેવાય એટલે અહીંયા ટેન ઠીટા બરાબર પાંચ ભાગ્યા છ આટલું તમને મેળવતા આવડી જશે બેનો ગુણોત્તર લેશો એટલે અને આ જે જવાબ મળે છે પાંચ ભાગ્યા છે એ ઝીરો પોઈન્ટ ત્યાંશી તેત્રીસ થશે અને આનો જે જવાબ છે એ ઠીટામાં કન્વર્ટ કરવો પડે તો મિત્રો ઠીટાની જે વેલ્યુ છે એ આપણે નેચરલ ટેન ઠીટા ઉપરથી લખીએ છીએ તો નેચરલ ટેન્ટ હીરા ઉપરથી તમે આનો જવાબ મેળવશો તો એ ઓગણચાલીસ ડિગ્રીને અડતાલીસ કળા મળશે એટલે કે અડતાલીસ ભાગ્યા તમે સાઇડ કરો તો પોઈન્ટ આઠ જવાબ આવે એટલે ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રીમાં કન્વર્ટ થશે અને એને એપ્રોક્સિમેટલી ચાલીસ ડિગ્રી કહેવાય તો અહીંયા તમારે આ રીતે સમજવાનું છે કે આ રીતે દોરડું હતું જે બ્લોક લટકાયેલું હવે એ દોરડું આ રીતે બની જાય છે તો અહીંયા જે એંગલ બને છે આ ખૂણો ચાલીસ ડિગ્રીનો થાય છે અને આ એંગલ આપણને અહીંયા શોધવાનું કીધેલું છે તો આ રીતે તમને આવા બળો ઉપરના ઘટકો પાડીને એના પ્રશ્નોના જવાબો મેળવવાનું પૂછી શકે છે બરાબર તો આવા પ્રશ્નો તમારે એફબીડી ઉપરથી સોલ્વ કરવાના થાય ફરીથી સમજી લેજો કે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે તૈયાર થાય છે તો પહેલું કામ એની આકૃતિ કેવી બનશે બળો લાગ્યા પછી એ સમજવાની છે પછી એમાં જે બળો લાગે છે એમાંથી સરખા બળો તો કે વજન બળ અહીંયા તણાવ પેદા કરે આ ભાગની અંદર તો એના માટે આવો એફબીડી બનાવી શકાય અને બાકીની જે સિસ્ટમ છે આખી સિસ્ટમ એના માટે પી બિંદુને અનુલક્ષીને એફબીડી બનાવશો તો તમને આવો એફબીડી બનશે એટલે તમે અહીંયા આ બ્લોકના અનુલક્ષીને એફબીડી બનાવ્યો તો આ બન્યો પી બિંદુના અનુલક્ષીને બનાવ્યો તો આ બળ્યો એટલે પી બિંદુ ઉપર કયા કયા ફોર્સિસ લાગે છે તો કંઈક તણાવ લાગે છે કોના કારણે તણાવ લાગે છે તો કે વજન બળને એટલે એ આ એફીડી ઉપરથી ક્લિયર થયું અને ત્યારબાદ જે મળેલું છે પી બિંદુ ઉપર લાગતા બળો તો કે પી બિંદુ ઉપર એક તણાવ ટી લાગે છે એક ટી લાગે છે અને એક પચાસ ન્યૂટનનું બળ તો આટલા ત્રણ બળો તમને અહીંયા ખબર પડવા જોઈએ ટી વન અને ફિફ્ટી ન્યૂટન અને પછી આ ટી ના ભાગલા પાડે ટી ટુ એમના એમ રાખે અને અહીંયા જે એંગલ બને છે આ એંગલ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીશું